આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે વાત કરીશ જાંબુ વિશે. જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે જે મે અને જૂન મહિનામાં જ ફક્ત મળે છે. આ જાંબુના ઔષધીય ગુણો પણ ભરપૂર છે. આગળ વિડીયોમાં હું તમને જણાવીશ કે જાંબુ ખાવાથી તમને કયા કયા અદ્ભુત ફાયદાઓ મળે છે, જાંબુની તાસીર કેવી છે, જાંબુ એક દિવસમાં તમારે કેટલા ખાવાના છે, અને છેલ્લે તમને એ પણ જણાવીશ કે જાંબુ કયા લોકોએ ન ખાવા જોઈએ. વિડીયો આગળ જોતા પહેલા જો તમે મારી ચેનલ પર નવા છો, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. તો ચાલો શરૂ કરીએ અને જાણીએ કે જાંબુ ખાવાથી કયા કયા અદ્ભુત ફાયદાઓ મળે છે. એમ તો મિત્રો, બધા જ ફ્રૂટ ખાવાના એમના અલગ અલગ ફાયદાઓ હોય છે, પરંતુ જાંબુ એમાંથી અલગ છે. કારણ કે જાંબુની અંદર બધા જ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ અને વિટામિન્સ રહેલા છે. ખાસ કરીને વિટામિન એ અને વિટામિન સી જાંબુની અંદર ભરપૂર માત્રામાં રહેલા છે. આયર્ન અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ જાંબુની અંદર સારી માત્રામાં રહેલા છે. આયુર્વેદમાં એવું કહ્યું છે કે જાંબુની તાસીર ઠંડી છે, એટલે પિત્ત પ્રકૃતિવાળા માટે તો આ ફળ શ્રેષ્ઠ છે. જાંબુની સાથે સાથે જાંબુના ઠળિયા, એના પાન, ઝાડની છાલ આ બધી વસ્તુ આયુર્વેદિક પ્રોડક્ટ બનાવવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે જાણીશું કે જાંબુ ખાવાથી કયા કયા અદ્ભુત ફાયદાઓ મળે છે. જાંબુ ખાવાનો સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ ફાયદો મળે છે ડાયાબિટીસના દર્દીઓને. જાંબુની અંદર જાંબોલિન અને જાંબોસિન નામનું બે તત્વ હોય છે. આ બંને તત્વ આપણા શરીરની અંદર શુગર લેવલને કંટ્રોલ કરે છે, વધી ગયેલી શુગરને ઓછું કરવાનું કામ કરે છે. મિત્રો, જાંબુના ઠળિયા અને પાંદરાનો ઉપયોગ ડાયાબિટીસની દવાઓ બનાવવામાં પણ થાય છે. જાંબુની અંદર ડાયાબિટીક ગુણ રહેલો છે. જાંબુ ખાવાથી આપણા શરીરની અંદર ઇન્સ્યુલિનનું પ્રોડક્શન વધી જાય છે. બીજો ફાયદો, જો તમે જાડા છો અને તમારે પોતાનું વજન ઓછું કરવા માંગો છો તો જાંબુ તમારા માટે શ્રેષ્ઠ ફળ છે. જાંબુ આપણા શરીરની અંદર ફેટને ઓછું કરવાનું કામ કરે છે, ફેટને ઓગાળવાનું કામ કરે છે. જાંબુની અંદર કેલરીની માત્રા સૌથી ઓછી છે અને ફાઇબરની માત્રા સૌથી વધારે છે. એના લીધે જ્યારે તમે જાંબુ ખાઓ છો ત્યારે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ઓટોમેટિકલી તમને બીજું ખાવાની ઈચ્છા નથી થતી અને તમારું વજન કંટ્રોલમાં રહે છે અને વજન ઉતારવામાં પણ ખૂબ જ મદદ મળે છે. મિત્રો, જાંબુ ખાવાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તે ઇમ્પ્રૂવ થાય છે. કબજિયાતની સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે. જાંબુ તમારા સ્કિનને હેલ્ધી રાખે છે, સ્કિન પરની કરચલીને દૂર કરે છે. સ્કિન પર દાગ હોય, ધબ્બા હોય, ખીલ થયા હોય તો એ બધાને દૂર કરે છે જાંબુ. જાંબુની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી જાંબુ આપણા સ્કિનની અંદર કોલેજનના પ્રોડક્શનમાં હેલ્પ કરે છે. જ્યારે કોલેજનનું પ્રોડક્શન વધારે થાય છે ત્યારે ચહેરાની કરચલી દૂર થાય છે, તમારો ચહેરો યંગ દેખાવા લાગે છે. જાંબુ ખાવાથી તમારું હિમોગ્લોબિન પણ વધે છે. હિમોગ્લોબિન આપણા બ્લડની અંદર હોય છે, જે આખી બોડીની અંદર અલગ અલગ ભાગોમાં ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરે છે. જાંબુની અંદર આયર્ન અને કેલ્શિયમ સૌથી વધારે માત્રામાં છે, જે લોહી બનાવવાનું કામ કરે છે. જ્યારે આપણા શરીરમાં લોહી બને છે ત્યારે ઓટોમેટિકલી હિમોગ્લોબિન પણ વધવા લાગે છે. જો તમને પેડામાંથી લોહી નીકળતું હોય, દાંતમાં દુખાવો થતો હોય, તો જાંબુ ખાવાથી આ સમસ્યા પણ દૂર થાય છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તો બ્લડ પ્રેશરને ઓછું કરવામાં જાંબુ તમારી મદદ કરે છે. જાંબુને નિયમિત ખાવાથી તમારું હાર્ટ હેલ્ધી રહે છે. જાંબુની અંદર પોટેશિયમની માત્રા સૌથી વધારે છે, જે હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે. જાંબુ ખાવાથી ભવિષ્યમાં હાર્ટ એટેક થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. જાંબુમાં એન્ટી કેન્સર ગુણ રહેલો હોય છે, જેના લીધે ભવિષ્યમાં કેન્સર થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. જાંબુના ફાયદાઓ જાણ્યા બાદ જાંબુ તમારે કેટલા ખાવા જોઈએ હવે એ જાણીશું. મિત્રો, કોઈ પણ વસ્તુ કેટલી પણ સારી કેમ ન હોય, પણ જો તેને યોગ્ય માત્રામાં ન ખાવામાં આવે તો એ ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. જાંબુની તાસીર ઠંડી હોય છે. જો તમે જાંબુને વધારે માત્રામાં ખાઈ લો છો તો એના લીધે બોડીની અંદર વાત દોષ વધી જાય છે, જેના લીધે ગેસ થવો, પેટ ફૂલવું જેવી સમસ્યા ઊભી થાય છે. એટલે દિવસભરમાં તમારે 250 ગ્રામથી વધારે જાંબુ ન ખાવા જોઈએ. જો તમે 250 ગ્રામથી વધારે જાંબુ ખાઈ લો છો તો તમને નુકસાન કરી શકે છે. હવે વાત કરીશું કે કેવા લોકોએ જાંબુ ન ખાવા જોઈએ. જેમને શરદી, ખાંસી અને સાઇનસની પ્રોબ્લેમ છે, જેમના શરીરમાં વાત દોષ વધી ગયો છે, તો એ લોકોએ જાંબુ ન ખાવા જોઈએ.
જેમની કોઈ સર્જરી થઈ છે નજીકના દિવસોમાં, તો એવા લોકોએ પણ જાંબુને ન ખાવા જોઈએ. જાંબુ ખાધા પછી તરત તમારે ક્યારે પણ પાણી અને દૂધ ન પીવું જોઈએ. જો તમે જાંબુ ખાધા બાદ પાણી અને દૂધ પીવો છો તો તમને પેટમાં દુખાવો, ગભરામણ અને ઉલટી થવી જેવી સમસ્યા થઈ શકે છે. જાંબુની અંદર એસિડની માત્રા વધુ હોય છે. જો તમે ખાલી પેટ જાંબુ ખાઓ છો તો પેટની અંદર એસિડની માત્રા વધી જાય છે અને એસિડિટીની સમસ્યા થઈ જાય છે. એટલે ક્યારે પણ જાંબુને ખાલી પેટ ન ખાવા જોઈએ. જમ્યાના 1 કલાક બાદ જ તમારે જાંબુને ખાવા જોઈએ. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે. જો તમે ચેનલ પર નવા છો, વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.